તમે અત્યાર સુધી અનેક પ્રકારની દિવાલો જોઈ હશે, પણ આજે અમે આપને એક એવી દિવાલ બતાવીશું જે લોકો સાથે જોડે છે. કેવી છે આ નેકીની દિવાલ, પ્રેમની દિવાલ જોઈએ આ અહેવાલમાં. અરવલ્લી જિલ્લાનો મુખ્ય મથક મોડાસા ખાતે કોલેજ રોડ અને માલપુર રોડ વિસ્તારમાં એક એવી અનોખી દિવાલ બનાવવામાં આવી છે કે જે ન કોઈના ઘરની છે કે દુકાનની, પણ આ દિવાલ છે નેકીની. પ્રથમ નજરે તો થાય કે આ દિવાલ કેવી હશે, પણ આ દિવાલ છે એવા જરૂરિયાતમંદો માટે કે જેઓ પોતાના માટે એક સમયના કપડાં કે ચપ્પલ નથી મેળવી શકતા. મોડાસા અમદાવાદ રોડ પર આવેલ કોલેજ રોડ ઉપર કોલેજ રોડ ગ્રુપના યુવાનો અને માલપુર રોડ ઉપર ગોગા પેટ્રોલ પંપ દ્વારા નેકી કે દિવાલ બનાવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જરૂર હોય તો લઈ જાઓ અને વધારે હોય તો મૂકી જાઓ. આ વાક્ય સાથે જેની પાસે બિનજરૂરી કપડાં હોય તે અહીં ભરાવી જાય છે, જેને જુદા જુદા ચપ્પલની જરૂર નથી તે પણ અહીં મૂકી જાય છે, ત્યારે રાત્રિ દરમિયાન જરૂરિયાતમંદ ગરીબ લોકો કપડાં વગેરે લઈ જાય છે. પ્રેમની દિવાલનું જે અમે આજે આ કોન્સેપ્ટ અહીંયા મૂક્યો છે પેટ્રોલ પંપ ઉપર, એ અમને ખુદ શું કહેવાય, અમારા ઘરેથી જ અમને મળ્યો છે. અને ઘરેથી એટલા માટે મળ્યો છે કે અમારા પોતાના જે કપડાં હતા એ અમને વેસ્ટ જતા હતા. અમે કોઈ જગ્યાએ એને શું કહેવાય ફેંકી દેતા હતા. પછી અમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા શું કહેવાય, પ્રેમની દિવાલ ઊભી કરીએ ગરીબો માટે, બરાબર છે. એટલે અમારા ખુદના બી કપડાં આવે છે, આજુબાજુના એરિયામાંથી બી આવે છે, અને સારા સારા જે લોકો છે એ લોકો જે કપડાં કાઢે એમના ઘરે ફેંકી દેતા હતા એ કપડાં આવીને અહીંયા જાતે આવીને લટકી જાય છે, અને ગરીબ લોકો જે છે એ આ કપડાંનો બિલકુલ સદુપયોગ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ઊભો કરાયેલો આ કન્સેપ્ટ બાબતે સ્થાનિક લોકો યુવાનોના પ્રયાસની સરાહના કરી રહ્યા છે. સ્થાનિક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ પ્રકારની નેકીની અને પ્રેમની દિવાલ જિલ્લાના અન્ય વિસ્તાર સુધી વિસ્તારવામાં આવે તો ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકો સુધી મદદ પહોંચી શકે. ત્યારે કોલેજ રોડ ગ્રુપના યુવાનોના આ પ્રયાસ દાદ માંગી લે તેમ છે. મારું નામ શેખ મહેબૂબ છે. અમારે કોલેજ ગ્રુપ ચાલે છે કે આવજેના કોલેજ રોડ, એના બધા છોકરા બેસે છે, એમના અંદર ગ્રુપના અંદર એવું આવ્યું બહારથી કે ભાઈ કપડાં જેટલા જોઈએ એટલા લઈ જાઓ અને જરૂર હોય તો મૂકી જાઓ, બરાબર છે. તો અમે એવું ઈચ્છા કર્યું કે ચલો અમે ચાલુ કરીએ, બરાબર. તો અહીંના છોકરાઓ છે જે આવજેના કોલેજ રોડ ગ્રુપના, એ લોકોએ આવો સાહસ કર્યો અને ચાલુ કર્યું, બરાબર. એના પછી બી અમારા ચાલુ કર્યા પછી બી ઘણા લોકોએ ચાલુ કર્યું, મોડાસા અંદર 2-3 ચાલુ થઈ ગયા છે, બરાબર. અને અમારો બી એક વિચાર છે બીજું કે મગદુમ રોડ ઉપર ચાલુ કરવાનું, બરાબર. અને આ ગરીબો માટે નથી, કોઈ બી લઈ જાય જેને જરૂર હોય, બરાબર, એ લઈ જાય, અને ના જરૂર હોય ઘરે મૂકી જાય. ઘણા લોકો આવે છે એ લઈ જાય છે, રાત્રે મૂકી બી જાય છે. હવે કોણ લઈ જાય છે કોણ મૂકી જાય છે એ રાત્રે ખબર નથી પડતી, બરાબર. અને દલે લેવાવાળા બહુ આવે છે. ના નીકળી દિવાલ રસોડો સારો છે અને અમે ચાહીએ છીએ ગુજરાતમાં બધી બાજુ થાય આવું, બરાબર. અરવલ્લી જિલ્લામાંથી જે ઉદ્ઘાટન થયું છે એના આગળ બી જાય, બરાબર. ગુજરાતમાં બધી બાજુ થાય એવું અમારું પ્રતિબંધ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો દિવાલ બે મકાન, દેશ કે સરહદ પર હશે, પણ આ નેકીની દિવાલ આ પ્રકારની દિવાલ દર્શાવે છે કે હવે લોકો દ્વારા દિલના દ્વાર ખોલી દાન કરવાની જરૂર છે. ત્યારે આપણે પણ આવી નેકીની દિવાલ ખોલી જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ ચોક્કસ કરીએ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.